તો દાખલો છઠ્ઠો છે, નીચેના ઘનનું વિસ્તરણ કરો. એમાં પહેલો છે 2x + 1 કૌંસ પૂરાનો ઘન. મિત્રો અહીંયા તમે જુઓ બે પદો આપણને આપ્યા છે, એટલે આનું સૂત્ર આપણે જાણીએ છીએ, x + y કૌંસ પૂરાનો ઘન. તો આ સૂત્ર પ્રમાણે અહીંયા તમે જુઓ એક્સની કિંમત 2x થશે અને વાયની કિંમત 1 થશે. એટલે આ નિત્યસમની અંદર જ્યાં એક્સ હોય ત્યાં આપણે 2x મૂકીશું અને જ્યાં વાય હોય ત્યાં આપણે 1 મૂકી દઈએ. તો અહીંયા આપણે 2x મૂકી દઈએ, અહીંયા 2x, અહીંયા 1 મૂકીએ, અહીંયા 2x મૂકીએ, અહીંયા 1 મૂકી દઈએ અને છેલ્લે આપણે 1 મૂકી દઈશું. તો આ રીતે આપણને એનું વિસ્તરણ સ્વરૂપ આપણને મળશે. ત્યારબાદ આપણે એના આગળ અવયવ પાડીશું. અહીંયા તમે જુઓ 2નો ઘન છે એટલે 2નો ઘન 8 થશે અને એક્સનો ઘન એટલે કે એક્સનો ઘન આપણને મળશે. એટલે પહેલાંનું સાદરૂપ થશે 8x નો ઘન. હવે આનું આપણે સાદરૂપ આપીએ તો અહીંયા તમે જુઓ વર્ગ છે એટલે 2નો વર્ગ 4 થશે, એક્સનો વર્ગ એટલે એક્સનો વર્ગ થશે, અહીંયા 4 છે અને 4 × 3 = 12, 12 × 1 = 12, એટલે કે 12x નો વર્ગ આપણને મળશે. આનું સાદરૂપ આપણે આપીએ, 1નો વર્ગ 1 થાય અને 1 × 2 × 3 કરીશું તો આપણને 6 મળશે, એટલે આનું સાદરૂપ જે છે એ 6x થશે અને 1નો ઘન આપણે જાણીએ છીએ 1 થાય. તો આ રીતે આ જે ઘન આપણને આપ્યું હતું એનું વિસ્તરણ સ્વરૂપ આપણે આ રીતે મેળવી શકીએ. આગળ નંબર 2 છે 2a - 3b કૌંસ પૂરાનો ઘન. તો આનું પણ આપણે સૂત્ર જાણીએ છીએ x - y કૌંસ પૂરાના ઘનનું. તો અહીંયા આપણે સરખામણી કરીએ તો એક્સની કિંમત 2a થશે અને વાયની કિંમત 3b થશે. તો આ વિસ્તરણની અંદર એક્સની કિંમત 2a અને વાયની કિંમત આપણે 3b મૂકી દઈએ. તો આ રીતે કિંમતો મૂક્યા પછી આપણે એનું સાદરૂપ આપીશું. તો પહેલું પદ છે 2a કૌંસ પૂરાનો ઘન, તો 2નો ઘન 8 થાય અને એનો ઘન એટલે કે એનો ઘન, તો લખીશું આપણે 8a નો ઘન. હવે આનું આપણે સાદુરૂપ આપીએ. અહીંયા તમે જુઓ 2નો વર્ગ 4 થશે અને 4 × 3 = 12, 12 × 3 = 36, એનો વર્ગ b આપણને મળશે. કારણ કે અહીંયા 2 છે એટલે 2નો વર્ગ 4 થાય, તો આ 3 અને 3 જે છે ગુણાકારની અંદર છે એટલે ગુણાકાર થશે, એટલે 4 × 3 = 12 × 3 = 36, એનો વર્ગ b. તેવી જ રીતે આનો પણ આપણે વર્ગ કરી અને કરીશું ગુણાકાર. અહીંયા તમે જુઓ 3નો વર્ગ 9 થાય, 9 × 2 = 18, 18 × 3 = 54, એ બીનો વર્ગ. તો આ રીતે આપણને 54 એ બીનો વર્ગ મળશે. છેલ્લું છે 3નો ઘન અને બીનો ઘન. 3નો ઘન એટલે 27 થશે, એટલે આપણને મળશે 27 બીનો ઘન. આગળ નંબર 3 છે 3/2x + 1 કૌંસ પૂરાનો ઘન. તો આ પણ એક ઘનનું સૂત્ર છે, આપણે જાણીએ છીએ x + y કૌંસ પૂરાના ઘન પ્રમાણે. તો આપણે સરખામણી કરીએ તો એક્સની કિંમત આપણને મળશે 3/2x મળશે અને વાયની કિંમત આપણને 1 મળશે. તો આ વિસ્તરણની અંદર એક્સની કિંમત આપણે 3/2x મૂકી દઈએ અને વાયની કિંમત આપણે 1 મૂકી દઈએ. આ રીતે કિંમતો મૂક્યા પછી આપણે એનું સાદરૂપ આપી દઈએ. અહીંયા તમે જુઓ ધ્યાનથી, કૌંસ પૂરાનો ઘન છે એટલે આપણે બધાને ઘન આપવો પડશે. 3નો ઘન 27 થાય, 2નો ઘન 8 થાય અને એક્સનો ઘન. પહેલાંનું આપણને સાદરૂપ મળશે 27/8x નો ઘન. આગળ અહીંયા તમે જુઓ મિત્રો ધ્યાનથી, વર્ગ છે તો આને વર્ગ આપણે આપીશું. 3નો વર્ગ 9 થાય, અહીંયા 2 છે એટલે 2નો વર્ગ 4 થશે, અહીંયા 3નો વર્ગ 9 થાય અને એના ગુણાકારમાં 3 છે એટલે 9 × 3 = 27 થશે, એટલે 27x² = 4, આનું આપણને વિસ્તરણ મળશે. આગળ આનું આપણે સાદરૂપ આપીએ. તમે જુઓ 1નો વર્ગ છે, 1નો વર્ગ 1 જ થાય, તો 3 અને 3નો કરીશું ગુણાકાર. 3 × 3 = 9 અને આ 1 છે, 9 × 1 = 9x / 2, તો 9/2x આપણને મળશે. છેલ્લું છે 1નો ઘન એટલે કે 1 થાય. તો આ રીતે નંબર 3નું વિસ્તરણ આપણને મળશે. આગળ 4 છે x - 2/3y કૌંસ પૂરાનો ઘન. મિત્રો આ ઘનનું સૂત્ર આપણે જાણીએ છીએ x - y કૌંસ પૂરાનો ઘન પ્રમાણે. અહીંયા તમે જુઓ એક્સની કિંમત 1 જ થશે અને વાયની કિંમત જે છે એ 2/3y થશે. આ વિસ્તરણની અંદર આપણે એક્સની કિંમત 1 જ મૂકીશું, પરંતુ વાયની કિંમત જે છે આપણે 2/3y મૂકી દઈએ. તો જ્યાં એક્સ હોય ત્યાં એક્સ રાખીશું અને જ્યાં વાય છે ત્યાં આપણે 2/3y આપણે મૂકી દઈએ. તો કિંમતો મૂક્યા પછી આપણે એનું સાદરૂપ આપીશું. એક્સનો ઘન છે તે એક્સનો ઘન જ થાય. અહીંયા તમે જુઓ મિત્રો આ અંશમાં 3 છે, આ છેદમાં 3 છે એટલે કેન્સલ થશે. અહીંયા 2 વધ્યા, એક્સનો વર્ગ એટલે એક્સનો વર્ગ કહેવાય,
અને વાય એટલે આનું સાદરૂપ જે છે માઇનસ બે એક્સ નો વર્ગ વાય આપણને મળશે. આગળ અહીંયા જુઓ કૌંસ પૂરવાનો વર્ગ છે, બેનો વર્ગ ચાર થશે, અહીંયા બેનો વર્ગ ચાર થાય, અહીંયા ત્રણનો વર્ગ નવ થશે, અહીંયા જો અંશમાં ત્રણ છે છેદમાં નવ છે તો આપણે એનું સાદરૂપ આપીશું તો ત્રણ તરી નવ થશે, એટલે કે છેદની અંદર આપણને ત્રણ મળશે. અંશમાં શું મળશે આપણને? ચાર વાયનો વર્ગ અને એક્સ છે એટલે કે ચાર એક્સ વાયનો વર્ગ, અને ભાગાકારમાં આપણને મળશે એટલે કે ચાર ભાગ્યા ત્રણ એક્સ વાયનો વર્ગ આપણને મળશે. આગળ બે ભાગ્યા ત્રણ વાય કૌંસ પૂરવાનો ઘન છે, કૌંસની બહાર ઘન છે તો ત્રણે ત્રણ પદોને આપણે ત્રણ આપીશું એટલે કે વર્ગ એનો ઘન કરીશું, એનો એનો ઘન આઠ થાય, ત્રણનો ઘન સત્યાવીસ થાય અને વાયનો ઘન એટલે કે વાયનો ઘન. તો આ રીતે નંબર ચારનું વિસ્તરણ આપણને મળશે. હવે આગળ દાખલો સાતમો છે, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. મિત્રો પહેલો છે 99નો ઘન, અહીંયા આપણે ડાયરેક્ટ એનો ગુણાકાર કરવાનો નથી, ઘન છે એ 99 ગુણ્યા 99 ગુણ્યા 99 આપણે કરી શકીએ નહીં, કારણ કે આપણે નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ઘન છે જાણીએ છે સૂત્ર, કૌંસની અંદર બે પદો હોવા જોઈએ, અહીંયા એક જ પદ છે તો આપણે શું લખીશું 99 છે એની જગ્યાએ આપણે 100 - 1 લખી શકીએ એટલે કે 100માંથી 1 જાય તો આપણને 99 મળશે. તો આ રીતે હવે તમે જુઓ કૌંસમાં બે થઈ ગયા પદો, તેનું સૂત્ર આપણે જાણીએ છીએ એક્સ માઇનસ વાય કૌંસ પૂરવાના ઘનનું સૂત્ર. તો આ રીતે એક્સની કિંમત આપણને 100 મળશે અને વાયની કિંમત આપણને 1 મળશે. તો આ જે વિસ્તરણ જે છે એમાં જ્યાં એક્સ છે ત્યાં આપણે 100 મૂકીશું અને જ્યાં વાય છે ત્યાં આપણે 1 મૂકી દઈએ, તો આ રીતે આપણને એનું સૂત્ર મળશે. હવે આગળ એનું સાદરૂપ આપણે આપીશું, 100નો ઘન છે એટલે કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 કરીશું આપણે તો આપણને 1,00,000 મળશે, કારણ કે અહીંયા તમે જો મિત્રો બે મીંડા છે, અહીંયા ઉપર 3 છે એટલે 2 × 3 6 એટલે આપણે 1ની પાછળ 6 મીંડા મૂકવાના, તો શું કહેવાય એને 1,00,000 કહેવાશે. આગળ આનું સાદરૂપ આપીએ, 100નો વર્ગ છે એટલે કે 100 ગુણ્યા 100, અહીંયા બે મીંડા છે, અહીંયા 2 છે, 2 × 2 = 4 એટલે આપણે 4 મીંડા મૂકવા પડશે અને 3 × 1 = 3 તો 3ની પાછળ આપણે 4 મીંડા મૂકીશું તો શું વંચાશે એને 30,000. આગળ સાદરૂપ આપીએ, 1નો વર્ગ 1 થાય, 1 × 3 = 3 અને 3 × 100 એટલે કે આપણને 300 મળશે અને માઇનસ 1નો ઘન એટલે કે 1. હવે આપણે આ બેની બાદબાકી કરીશું અને આપણે આ બેની બાદબાકી કરીશું તો 1,00,000માંથી 30,000 જાય તો આપણને મળશે 9,70,000. આ બેની બાદબાકી કરીશું તો આપણને મળશે 299 અને આપણે આ બેનો સરવાળો કરીશું તો આપણને મળશે 9,70,299 એટલે 99નો ઘન જે છે આપણને મળશે 9,70,299. આગળ નંબર 2 છે, 102નો ઘન, કૌંસમાં એક જ પદ છે તો કૌંસમાં બે પદો હોવા જોઈએ તો આપણે લખી શકીએ 100 વત્તા 2, 102 એટલે શું 100 વત્તા 2 આપણે લખી શકીએ એટલે 100 વત્તા 2 કૌંસ પૂરવાનો ઘન. તો સૂત્ર પ્રમાણે આપણે જોઈશું તો એક્સની કિંમત આપણને 100 મળશે અને વાયની કિંમત આપણને 2 મળશે. તો આ એક્સની કિંમત 100 અને વાયની કિંમત 2 જે છે આપણે આ વિસ્તરણની અંદર મૂકી દઈએ એટલે જ્યાં એક્સ હોય ત્યાં આપણે 100 મૂકીશું અને વાય હોય ત્યાં આપણે 2 મૂકીશું. આ રીતે કિંમતો મૂક્યા પછી આપણે એનું સાદરૂપ આપી દઈએ. અહીંયા તમે જુઓ 100નો ઘન છે એટલે કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 ત્રણ વખત કરીશું તો આપણને મળશે 1,00,000 મળશે. અહીંયા તમે જુઓ 100નો વર્ગ છે એટલે કે 100 ગુણ્યા 100 કરવાના, ત્યારબાદ આ 3 અને 2નો કરીશું ગુણાકાર, 3 × 2 = 6 થાય, 6 ગુણ્યા 10,000 100નો વર્ગ તો આપણને મળશે 60,000 મળશે આપણને. અહીંયા 2નો વર્ગ 4 થાય અને 4 × 3 = 12 અને 12 ગુણ્યા 100 એટલે કે 1,200 મળશે આપણને વત્તા 2નો ઘન 8. હવે આપણે આ બેનો સરવાળો કરીશું અને આ બેનો સરવાળો કરીશું આપણે તો 1,00,000 વત્તા 60,000 એટલે આપણને મળશે 1,00,060,000 વત્તા 1,200 વત્તા 8 એટલે કે 1,208 અને આપણે આ બેનો સરવાળો કરીશું તો આપણને મળશે 1,00,061,208 એટલે 102નો ઘન થશે 1,00,061,208. આગળ નંબર 3 છે, 998નો ઘન છે. અહીંયા તમે જુઓ એક જ પદ છે તો બે પદો હોવા જોઈએ એટલે આપણે લખીશું 1,000 - 2, 1,000માંથી 2 બાદ કરીશું તો આપણને મળશે 998 મળશે. અને પછી આપણે એનું સૂત્ર જાણીએ છીએ
એક્સ માઇનસ વાય કૌંસ પૂરાના ઘનનું. તો આ રીતે આપણે સૂત્રની સરખામણી કરીશું તો આપણને મળશે એક્સની કિંમત 1000 મળશે અને વાયની કિંમત આપણને 2 મળશે. તો આ વિસ્તરણની અંદર આપણે એક્સની કિંમત 1000 મૂકી દઈએ અને વાયની કિંમત આપણે 2 મૂકી દઈએ તો આ રીતે આપણને એનું મળશે. હવે અહીંયા તમે જુઓ 1000નો ઘન છે એટલે કે 1000 × 1000 × 1000 કરીશું તો આપણને મળશે 1 અબજ આપણને મળશે. અહીંયા 3 મીંડા છે ગાળી, 3 શૂન્ય છે અને ઉપર 3 છે, 3 3 9 એટલે આપણે 1ની પાછળ 9 જીરો આપણે મૂકીશું તો આપણને મળશે 1 અબજ આપણને મળશે. અહીંયા તમે જુઓ આ 3 અને આ 2નો કરીશું ગુણાકાર તો 3 2 6 થશે. અહીંયા 1000નો વર્ગ છે તો 1000નો વર્ગ થશે 10 લાખ થાય અને અહીંયા 3 2 6 છે એટલે આપણને મળશે 60 લાખ આપણને મળશે. આનું સાદુરૂપ જે છે એ 60 લાખ થશે. આગળ અહીંયા 2નો વર્ગ 4 છે થાય, 4 3 12 થશે અને 12 × 1000 એટલે આપણને મળશે 12000 મળશે, માઇનસ 2નો ઘન 8 થાય. આ પહેલાં 2 પદોની આપણે બાદબાકી કરીશું અને છેલ્લા 2 પદોની પણ આપણે બાદબાકી કરીશું. નિશાની અલગ અલગ છે એટલા માટે બાદબાકી થાય. 1 અબજ માઇનસ 60 લાખ તો આપણને મળશે 99 કરોડ 40 લાખ આપણને મળશે અને 12000 - 8 કરીશું તો આપણને 11992 મળશે. આ 2નો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 99 કરોડ 40 લાખ 11992 એટલે 998નો ઘન થાય 99 કરોડ 40 લાખ 11992.